હિંમત હોય ને તો દરવાજે થી પાછી મોકલી દે મને. અરે મોટી બેન તમે? હા તારી મોટી બેન ઇન્દુ. શું કરો છો મોટી બેન? શું કરું છું? હું શું કરું છું? શું કરું છું હે? તને શરમ નથી આવતી? મોહિનીના લગ્ન નક્કી કરી નાખ્યા ને મને બોલાવીએ નહીં. અરે બોલાવવાની વાત તો જવા દે, મને જાણ સુધાય ન કરી. અરે મોટી બેન તમે સમજો છો એવું નથી. તમે સમજો છો એવું નથી. એવું નથી તો કેવું છે? બોલ ને, તારું છે મારા સિવાય બીજું કોઈ? અને જે છે એ નહીં તે ના બોલાવી. તમે તમે બા ને બાપુજી જતા રહ્યા ત્યારે તું આવડો હતો. તને આવડો મોટો કોણે કર્યો? હવે બોલ ને, બોલ કોણે કર્યો તને આવડો મોટો? મોઢામાં મગ ભર્યા છે, બોલ ને. તમે? હા તો એ તે મને ના બોલાવી. અરે અત્યારે ક્યાં આવી ગયા? મારી લાડકો આવી, મારા દીકરા. મોહિની બટા, તું ક્યાંથી હાડીઓ પહેરતી થઈ ગઈ? એક્ચ્યુઅલી એ ફઈ એ તો હું રેવા દે, સમજાઈ ગયું મને બધું. બરાબર સમજાઈ ગયું છે આ ઇન્દુને? તારે કઈ સમજાવવાની જરૂર નથી. આ જાડી બુદ્ધિ એ તો મને ભૂલી ગયો, પણ તું એ મને ભૂલી ગઈ બટા. અરે એવું નથી મોટી બેન. અરે એવું નથી? એવું નથી તો શું છે હે? તમને શું લાગ્યું કે તમે અંદર અંદર લગ્ન નક્કી કરી લેશો અને અંદર અંદર લગ્ન પૂરા કરી દેશો તોય મને ખબર નહીં પડે? હે મને ખબર નહીં પડે? ના ના, હજી આ ઇન્દુમતી મકવાણા જીવે છે. કોણ? ઇન્દુમતી મકવાણા, કે જેની નજર આખી દુનિયા પર ઘેર બેઠા બેઠા હોય છે અને આખી દુનિયાની ખબર એને ઘેર બેઠા બેઠા જ મળે છે. અને તમને શું લાગ્યું હે? શું લાગ્યું તને કે મારા પોતાના ઘરમાં લગ્ન હશે ને મને ખબર એ નહીં પડે? અરે મોટી બેન ખરેખર એવું કઈ નથી. એવું નથી તો કેવું છે? શું છે? હવે બોલ ને, બોલ. અરે મોટી બેન દીકરીની સામે તો ના મારો. અરે મારવો જોઈએ, તને તો વધારે મારવો જોઈએ. એક વાર મને કેવું તો હતું, એક નહીં 71 છોકરાઓની લાઈન લગાડી દે, પણ ના, શોધી લાવ્યા ક્યાંથી ઘર જમાઈ. પોતાના ઘરને છોડીને નીકળેલો અને આપણા ઘરમાં કુંડલી મારીને બેઠેલો સાપ. જો મોટી બેન મારી વાત સમજો. એવું કશું શું સમજો? શું સમજો? હું મારે સમજવાનું છે, મારે સમજવાનું છે હે? તો આ છે નકામો. શું બોલ્યા તમે? હવે એની સામે હું આંખો કાઢે છે? મને પૂછ ને એટલે હું તને બરાબર નો જવાબ આપું. મારી સામે આંખો સે ની કાઢે છે? એક તો સાસરે પડી રહેવું અને પાછો. અરે એક મિનિટ જો. નહીં તું બરાબર છું. જો મોટી બેન તમને કે ગેર સમજ થઈ એવું લાગે છે. ગેર સમજણ થઈ છે? મને ગેર સમજણ થઈ લાગે છે? મને ગેર સમજણ થઈ છે હે? ના તું મને એક વાત તો જવાબ દે. આને છૂટા છેડા નોત લીધેલા હે? આ આપણા ઘરમાં એનું ઘર છોડીને પડ્યો પાથર્યો નોત રહેતો? બોલ ને. અરે બોલ ને હવે, ચૂપ શેનો છે? મોઢામાં મગ ભર્યા છે, બોલ ને. મોહિની સાથે પરણાવી દેવાનો? પણ ના, હું એવું નહીં થવા દઉં.
હવે ઇન્દુ આવી ગઈ છે, હવે આને બરાબર પારખીને ચકાસીને પછી જ હું એના પર સિક્કો મારીશ. મને આજ પહેલા એમણે ક્યારેય નથી જણાવ્યું કે આવી સમાજ સેવા પણ એ કરે છે. ખરેખર ખૂબ ગર્વ થાય છે એમના પર મને. મોટીબા શું થાય છે તમને? મોટીબા બોલો ને, શું થાય છે તમને? ના ના, ચિંતા ના કરો, આ દવાઓને લીધે મને એવું ઘણીવાર થાય છે, પણ હવે આ બધી તકલીફોની મને આદત પડી ગઈ છે. આ પીડાઓ સાથે જાણે મારી મૈત્રી થઈ ગઈ છે. આજ સુધી હું મારી પીડાઓના કારણે રડતી હતી, પણ હવે નહીં. આ નાના નાના બાળકો કેવું હસતા હસતા એના રોગનો સામનો કરે છે, તો મારે તો ના જ રડવું જોઈએ. અરે કેટલી જીજીવિષા છે એમની, જીતવાની કેટલી આશા છે. એમના હસતા ચહેરાઓ હવે મને ક્યારે રડવા નહીં દે. જીવનમાં ગમે તેટલી તકલીફ કે દુઃખ આવે હું સહન કરીશ, પણ હું રડીશ નહીં. જે થઈ ગયું છે ને જે થવાનું છે એને આપણે ટાળી તો શકવાના નથી, તો પછી રડવાનું શું કામ? એટલે હવે તમે મારી જરાય ચિંતા કરતા નહીં. તમે જેમ કહેશો ને એમ બધું હું કરતી જઈશ. હું મારી જાતનું પણ ખૂબ ધ્યાન રાખીશ, પણ તમે છો ને મારી સાથે? હું તો છું જ ને મોટીબા. મોટીબા, હે ભગવાન, મોટીબા તમને નથી લાગતું કે આપણે આ વાત હવે બાપુજીને કહી દેવી જોઈએ? ના ના, અત્યારે નથી કરવી. કરીશું એમને, શું તાવડ છે. મેં તમને કહ્યું ને કે હું કેમ ના પાડું છું એમને કહેવાની. મોટીબા મનનો ફોન છે, હું વાત કરી લઉં. હેલો. હા બોલ મન. સ્વરા, મને છે ને બહુ ખરાબ લાગી રહ્યું છે, એટલે મેં તને ફોન કર્યો છે. એકચ્યુઅલી સ્વરા અહીંયા છે ને મોહિનીના એક ફૂઈ આવે છે, જે ગમે તેમ બડબડ કર્યા કરે છે, અને એવા ટોન મારે છે ને જેના હિસાબે મારું મગજ ખરાબ થઈ ગયું છે, એટલા માટે મેં તને ફોન કર્યો છે. ઠીક છે સ્વરા, છોડ હવે આ બધું, આ બધી વાતો હું તને પછી કહીશ. સાંભળ ને સ્વરા, મારે મોટીબા સાથે વાત કરવી છે. તે મને કહ્યું હતું ને કે મોટીબાએ બાપુજીને સમજાવ્યા હતા અને મારા લગ્નમાં આવીને મને આશીર્વાદ આપવા માટે હા પાડી હતી. મારે કોઈ સાથે કંઈ જ લેવા દેવા નથી. જેને જે વિચારવું હોય એ વિચારે, અને જેને મારા લગ્નમાં આવવું હોય એ આવે, ન આવવું હોય એ ન આવે. બસ ખાલી મોટીબા મારા લગ્નમાં આવી જાય ને, એટલે મારા માટે બધું જ આવી ગયું. એટલે સ્વરા, મારે મોટીબા સાથે વાત કરવી છે, તો પ્લીઝ તું મને એમની સાથે વાત કરાવ ને. મન, તું પછી વાત કરી શકે મોટીબા સાથે? એક્ચ્યુઅલી મોટીબા અત્યારે બાપુજી સાથે વાત કરી રહ્યા છે. એવું હોય તો હું જ તને ફોન પર વાત કરાવી દઈશ. બસ એક વખત મોટીબા ફ્રી થઈ જાય ને પછી તને તરત ફોન કરાવું છું. હા ઓકે, ઠીક છે, પણ ભૂલતી નહીં, મને ફોન કરજે. અને સ્વરા, હું ઓફિસ જવા માટે નીકળું છું, જો મારા ફોન પર ફોન ન લાગે તો લેન્ડલાઈન પર ફોન કરજે. ઓકે, હા ઠીક છે, બાય બાય.